કરીશું. અહીંયા બાંગ્લાદેશ આવી જાય છે, ત્રિપુરાને જે બાંગ્લાદેશનો થોડો ભાગ મળે છે એટલે ત્યાં કોઈ નિશાન આવશે નહીં. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આપણે નિશાન કરવાનું છે. કયા પ્રકારથી આપણે કહીશું? હા, એનાથી આપણે શું માહિતી મળશે? હા, તો કે એનાથી આપણને ભારતના કયા રાજ્યને એક બાજુ દરિયા કિનારાનો લાભ મળે છે એને આપણે નિશાની કરવાની હતી, જે આપણે કરી લીધી. ત્યાર પછી શું કરીશું? એક એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર નથી, એક પણ બાજુ સમુદ્ર ન હોય એવા રાજ્યો આપણે નામ લખવાનું કહ્યું છે. તો અહીંયા આપણે વચ્ચે જે રાજભાગ છે તે બધા નામ લખી શકીએ છીએ. એકનું કહીએ છીએ આપણે કોઈ પણ લખી શકીએ. જો તેલંગાણા છે તો એની બાજુ કે ગરીઓ નથી, આજુબાજુ શું છે? રાજ્યો છે. તેલંગાણા આવી શકે, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ત્યાર પછી અહીંયા ઉત્તર પ્રદેશ પણ આવી શકે છે. આપણે ઉપરના બધા રાજ્યોના નામ લખી શકીએ, કારણ કે અહીંયા જે બોર્ડર આવે છે એ બીજા દેશની આવે છે, એટલે અહીંયા કોઈ સમુદ્ર નથી. જેને સમુદ્ર ન હોય એવા રાજ્યોના નામ લખવાના કયા છે? તો એવા તો આપણે ઘણા બધા રાજ્યોના નામ છે એ લખી શકીએ છીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શોધી કાઢવાનું છે કે અલગ અલગ નકશા જુઓ. એટલે અહીંયા જેને તમને ભારતનો નકશો બતાવેલો છે, તમે રાજ્યમાં નકશો જુઓ, જિલ્લાનો નકશો જુઓ, એશિયાનો નકશો, તમે એશિયા ખંડનો તમે નકશો જુઓ, વિશ્વનો નકશો જુઓ. તમારે આવા અલગ અલગ નકશાઓને જોવાના છે. અને પછી સ્થાનિક નકશો, આપણે જે સ્થળ જે જગ્યાએ રહીએ છીએ ત્યાંના સ્થાનિક નકશો, ભારતના નકશો અને વિશ્વના નકશાનો ઉપયોગ લીધે ભિન્ન ભિન્ન માપને એટલે અલગ અલગ જે પ્રમાણ માપ આપેલો છે એની સરખામણી કરો. જો અહીંયા આપણે સ્થાનિક લીધો હોય, ધારો કે આપણે ગોંડલ છે, એ ગોંડલ શહેરમાં આપણે એનો વિસ્તાર બતાવવાનો હોય તો એનું પ્રમાણ માપ છે સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર હોઈ શકે અથવા બે કિલોમીટર હોઈ શકે. આપણે આપણા જિલ્લાનો નકશો, રાજકોટ જિલ્લાનો જો નકશો મેળવેલો હોય તો પ્રમાણમાં કદાચ એ રીતના હોઈ શકે કે એક સેન્ટીમીટર બરાબર દસ કિલોમીટર, વીસ કિલોમીટર, કિલોમીટરમાં છે વધારે આવી જાય. પણ એવું નથી કે એક સેન્ટીમીટર બરાબર જ આવે, પાંચ સેન્ટીમીટર બરાબર પણ આવી શકે, દસ સેન્ટીમીટર પણ બરાબર આવી શકે છે. પ્રમાણમાં છે એ અલગ અલગ બનતા જાય. ત્યાર પછી જિલ્લા પછી આપણે રાજ્યમાં જોઈએ તો આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં 200 કિલોમીટર આપણે આ નકશામાં જોઈએ. એવી રીતના આપણે 250 પણ કરી શકીએ, 150 પણ કરી શકીએ, 300 પણ આપણે લઈ શકીએ છીએ. અને વિશ્વના નકશામાં તમને જો નતા તો એનાથી પણ વધી જાય છે, એક સેન્ટીમીટર બરાબર 10,000 કિલોમીટર પણ લઈ શકાય છે. આવી રીતના વિદ્યાર્થી મિત્રો, દરેક નકશામાં છે એનું પ્રમાણ માપ છે એ અલગ અલગ, જેમ વિસ્તાર મોટો એના કિલોમીટરના અંતર છે કેવાથી જાય વધુ થઈ જાય, કારણ કે વિસ્તાર મોટો છે અને નકશામાં આપણને એ નાનું એવું બતાવેલું છે, એટલે ઓછા માપમાં ઘણો બધો વિસ્તાર છે એ આવરી લે છે. એટલે આપણે આવા અલગ અલગ નકશાઓ પરથી આપણે પ્રમાણ માપ છે એની આપણે ચકાસણી કરવાની કહ્યું છે. બરાબર. ત્યાર પછી જો રાજ્યની વચ્ચે આવતી રેખાઓ, અહીંયા નકશામાં તમે જો કે એક રાજ્ય પૂરું થાય ને તો બીજા રાજ્યમાં તમે જો ને બોર્ડર તમને દેખાય છે, દેખાય છે ને, પણ તમે ક્યારે વિદ્યાર્થી મિત્રો નોંધ કરેલું છે, નોંધ કરેલી છે કે તમે આપણા રાજ્યમાંથી કોઈ બીજા રાજ્યમાં જાઓ ત્યારે આવી હદ છે એ બોરેલી તમે કે દેખાય છે, જોઈ શકો? એ આપણા આપણા રાજ્યો એક રાજ્ય બીજા રાજ્યમાં નહીં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈએ તો ક્યાંય તમને એવું છે જમીન ઉપર જે નકશા પર તમને અહીંયા લીટી કરેલું હોય, લાલ દોરેલું બતાવેલી છે એ તમને જમીન પર કંઈ દેખાય છે? દેખાય છે? હા, નથી દેખાતી. ક્યાંથી દેખાય? હોય જ નહીં. શું? હા, એવી રેખાઓ જે નકશામાં દોરેલી છે એવી વાસ્તવિક જમીન પર ક્યાંય હોતી નથી. પણ આપણે ઘણી જગ્યાએ છે કે એના જિલ્લાના જ્યારે હદ પૂરી થાય, એક જિલ્લાની હદ પૂરી થાય તો એવું લખેલું હોય છે કે મુલાકાત બદલ આભાર. પછી જ્યારે બીજા એ જ જગ્યાએથી બીજા જિલ્લાની હદ શરૂ થાય તો શું કહે છે કે જે રીતે જિલ્લામાં આપણે જઈએ એ જિલ્લો તમારું હાર્દિક સ્વાગત કરે છે, એવું જોયું છે? હા, જોયું છે ને, એવું જિલ્લામાં હોય છે. પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ તો જ્યાં બીજા રાજ્યની હદ છે શરૂ થાય છે ત્યાં શું લખેલું હોય છે? હા, ધારો કે આપણે ગુજરાતમાંથી રાજસ્થાન જવું હોય તો શું કહે છે કે રાજસ્થાન રાજ્ય તમારું છે હાર્દિક સ્વાગત
કરે છે કહી છે ને હા તો ત્યારે આપણને ખબર પડે છે કે આપણા આપણા રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશ કરી ચૂક્યા છે જે અહીંયા નકશામાં તમને જે રેખાઓ દોરેલી દેખાય છે એ વાસ્તવિક જમીન પર હોતી નથી કારણ કે એ જમીન પર હોતી નથી અહીંયા આપણે ખાલી એનો વિસ્તાર બતાવવા માટે આપણને અંકિત કરીને બતાવેલી હોય છે કે વાસ્તવિક જમીનમાં હોતી નથી હવે એક છોકરીઓ છે એ વાતો કરે છે સમૂહ રાજ્યની વચ્ચે આવતી રેખાઓને જેને વિચારમાં પડી ગયો કે અહીંયા નકશામાં જે આવતી રેખાઓ છે એને જેને વિચારમાં પડી જાય છે કહે છે કે મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી પરંતુ જમીન પર મને આવી નહીં તો તે જોવા જ ન મળે ક્યાંથી આવે છે કે દિલ્હીથી હરિયાણા સુધી અહીંયા દિલ્હીથી હરિયાણા સુધી જાય છે તો કે એવી તમે કે મુસાફરી કરી પણ મને તો તે જમીન પર લાઈન જોવા જ ન મળી અને અહીંયા તો નકશામાં તો લાઈન બતાવે છે તો શું હશે તો કે ના જમીન પર કોઈ રેખા ખેંચેલી હોતી એટલે કે દોરેલી હોતી નથી નકશામાં આ રેખા દ્વારા આપણને એ રાજ્યનો અંત અને બીજા રાજ્યની શરૂઆતની ખબર પડે છે વાસ્તવિકમાં જમીન પર કોઈ લાઈન હોતી નથી પણ નકશામાં એક રાજ્યનો અંત અને બીજા રાજ્યની શરૂઆત થાય છે એટલા માટે રેખાઓ છે એ અંકિત કરેલી એટલે કે દોરેલી તમને બતાવે છે અરે હા મને યાદ છે કે સીમા પર જ્યારે ટોલ ટેક્સ ચૂકવ્યો હતો ને તે ત્યાં એક પાટિયા પર લખેલું હતું વાંચ્યું હતું કે હરિયાણા તમારું હાર્દિક સ્વાગત કરે છે જો એવું લખેલું એટલે આપણને ખબર પડી કે આપણે કોઈ પણ એક રાજ્ય એટલે કે આપણે કદાચ ઉત્તર પ્રદેશ માંથી છે હરિયાણામાં પહોંચ્યા હોય રાજસ્થાન માંથી હરિયાણા પહોંચ્યા હોય તો એમાં એવું લખેલું હોય છે કે હરિયાણા તમારું સ્વાગત કરે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે એક નવો જ નકશો લઈને આવીશું જે આપણે બોર્ડ ઉપર જોઈશું હવે આપણે જો નકશો નંબર 6 આપેલો છે અને એમાં નકશામાં તમે જો નામ જો અને નકશો જો કેવું વિચિત્ર બધું લાગે છે ને ઇડલીપુર બક્ષીનગર ઢોકળાબાર ભેરપુર છોલાઘાટ મોટા પાણી આવે છે પણ એમાં નથી લઈ આવવાનું આ બધા શહેરોના નામ છે અને એ શહેરો વચ્ચે જોડતા રસ્તાઓ આપણને બતાવેલા છે કઈ કઈ રીતના છે ગોળાવાળા છે સીધા છે તે આપણને બતાવેલો છે વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક આવું કોઈ શહેર નથી નથી આવી રીતના નકશો આપણે બનાવી બતાવેલો છે કે જેના દ્વારા આપણે છે એ ઘણી બધી માહિતીઓ મેળવી શકીએ છીએ બરાબર અહીંયા તમને છે જે શહેરોના નામ આપેલા છે એ શહેરોના વચ્ચેના અંતર કેમ છે વચ્ચે વચ્ચે શું આવશે કેટલું અંતર છે કોણથી કેટલું દૂર છે એ બધી માહિતીઓ છે આ નકશા દ્વારા આપણને આપે છે આના અનુસંધાને પાઠ્યપુસ્તકમાં આપણને ઘણા બધા પ્રશ્નો અને દાખલા પણ પૂછેલા છે તો નકશાના આધારે આપણે પ્રશ્નો અને દાખલા જોઈએ પહેલો પ્રશ્ન આપણને કહેલો છે કે નકશામાં ઇડલીપુર અને બરફીનગરથી કેટલા સેન્ટીમીટર દૂર આવેલું છે આ નકશો છે આપણી પાસે નકશા નંબર 6 એમાં પૂછ્યું છે કે ઇડલીપુર છે અને બરફીનગર ઇડલીપુરથી બરફીનગર કેટલા સેન્ટીમીટર જો નકશા પર કહ્યું છે નકશા પર શું આવે સેન્ટીમીટરના જે માપ છે તે પણ જમીન ઉપર હોય તો કિલોમીટર બતાવવાના પડે શું કરવાનું તો કિલોમીટરમાં આપણે ફેરવીશું પણ નકશામાં કહ્યું છે તો આપણે બતાવીશું કે ઇડલીપુરથી બરફીનગર કેટલા સેન્ટીમીટર દૂર છે અથવા તો એમ પણ કહી શકીએ કે ઇડલીપુર અને બરફીનગર વચ્ચે નકશા પર કેટલા સેન્ટીમીટરનું અંતર છે બરાબર તો અહીંયા આપણે શું કરીશું આપણે સ્કેલની મદદથી આપણે આ બંને વચ્ચેનું અંતર જાણીશું અહીંથી અહીંયા સુધી તમારે છે સ્કેલ મૂકવાની છે અને સ્કેલમાં તમારે માપ બતાવવાનું છે કેટલા સેન્ટીમીટર થાય છે જુઓ જે ઇડલીપુર અને બરફીનગર વચ્ચેની જે ત્રાસો સીધો જ લીધો છે એટલે સ્કેલની મદદથી તમે છે એકદમ સરળતાથી એનું માપ જાણી શકશો કેટલું થાય છે જુઓ જે હા બરાબર સરસ ચાલો બધા થાય છે 5 સેન્ટીમીટર થઈ ગયું તમારે કોને 4 4.5 કે 5 થી વધારે નતું ને હા એક્ઝેક્ટ 5 સેન્ટીમીટરનું અંતર છે એ બતાવે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે ઇડલીપુરથી બરફીનગર જવા માટે
તમારે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે. જો અહીંયા આપણે નકશા પર કેટલું બતાવેલું છે 5 સેન્ટીમીટર, કેટલું બતાવેલું છે 5 સેન્ટીમીટર. હવે જમીન પર તમારે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે તો નકશાની નીચે જો તમને પ્રમાણમાં આપેલું છે, પ્રમાણમાં શું છે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. કેટલું આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. તો હવે અહીંયા ઇટીપુરથી ભરતીનગર કેટલું છે 5 સેન્ટીમીટર. તો હવે આ 5 સેન્ટીમીટરને આપણે શું કરવાનું છે, પ્રમાણમાં મૂકી અને કિલોમીટરની ગણતરી કરવાની છે. પહેલા પ્રમાણમાં આપણે મૂકી દઈશું, પ્રમાણમાં લખવાનું છે, પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. તો ઇટીપુરથી ભરતીનગર કેટલું છે 5 સેન્ટીમીટર બરાબર કેટલા, તો આપણે લખી શકીએ સેન્ટીમીટર અને કિલોમીટર. 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર, તો 5 સેન્ટીમીટર બરાબર કેટલા. આ રીતના ચોકડી ગુણાકાર કરીશું, 10 ગુણ્યા 5 છેદમાં 1 બરાબર 10 પંચા 50 કિલોમીટર. શું જવાબ છે આપણો 50 કિલોમીટર. ઇટલીપુરથી ભરતીનગર જવા માટે આપણે 50 કિલોમીટરની મુસાફરી કરવી પડે, બરાબર. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, ઇટલીપુર અને ભરતીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે. જો ઇટલીપુર છે અને ભરતીનગર, એની બરાબર મધ્યમાં ખમણપુર આવેલું છે. શું આવેલું છે? ખમણપુર. તો તમારે નકશા પર શું કરવાનું છે, નિશાની કરવાનું કહે છે. શું કહે છે? નિશાની કરો. તો ઇગલીપુર ભરતીનગર વચ્ચેનો અંતર કેટલો છે? 5 સેન્ટીમીટર. હવે બંનેની મધ્યમાં વચ્ચે જે ભાગ આવે ત્યાં આપણે ક્યાં નિશાન કરીશું? જો સ્કેલમાં મૂકો 5 સેન્ટીમીટરનું મધ્યમાં શું થશે? 2.5. તો બરાબર મધ્યમાં શું કરવાનું છે? કે શા માટે કે? તો કે ખમણપુર. શું બતાવે છે? એ ખમણપુર. ખમણનો ખનો શું થાય? કે એ છે ને. તો આપણે ત્યાં શું લખવાનું છે? કે લખવાનું છે. બરાબર મધ્યમાં 2.5 જ્યાં સેન્ટીમીટર છે ત્યાં તમારે આ રીતના સહાયની નિશાની કરી અને ખમણનો કે લખી નાખવાનો છે. પાઠ્યપુસ્તકમાં જે નકશો આપેલો છે એમાં તમારે આ રીતની નિશાની બતાવવાની છે, બરાબર. ત્યાર પછી જો ચોથો પ્રશ્ન છે કે જલેબીપુર અને છોલાઘાટ, જલેબીપુર છે એ છોલાઘાટ અને ઢોકળાબાગ બંનેથી 35 કિલોમીટર દૂર છે. હવે એ ક્યાં હોઈ શકે તમે વિચાર કરો. આપણા નકશામાં તમને જલેબીપુર દેખાય છે, જો છે કે જલેબીપુર નથી ને, પણ આપણે બતાવવાનું છે. ક્યાં બતાવવાનું છે? તો એમ કહે છે કે છોલાઘાટ અને ઢોકળાબાગ બંનેથી 35 કિલોમીટર દૂર થાય છે. જલેબીપુર એવી જગ્યાએ છે કે જ્યાંથી ઢોકળાબાગ 35 કિલોમીટર થાય અને જલેબીપુરથી છોલાઘાટ પણ 35 કિલોમીટર થાય. એટલે એ બંનેની વચ્ચે તમારે શું કરવાનું છે? જલેબીપુર શહેર બતાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, અહીંયા જે છોલાઘાટ વાળો અમુક રસ્તો છે ગોળાઈ વાળો છે, તો એનું તમે માપ કઈ રીતના કરશો? સ્કેલથી થઈ શકે ના થઈ શકે ને? તો તમારે શું કરવાનું છે? દોરાનો ઉપયોગ કરવાનો છે. જાડો દોરો છે એનો ઉપયોગ તમારે કરવાનું છે. તમારે લગભગ 1 ફૂટ આપણી પાસે જે મોટી સ્કેલ છે ને એવડો દોરો લઈ લેવાનો. એમાં એક બાજુ ગાંઠ વાળેલી, શું કરવાનું છે? એક ગાંઠ વાળી લેવાની. એ ગાંઠને તમારે અહીંયા છોલાઘાટે રાખવાની. ક્યાં રાખવાની છે? છોલાઘાટે. ત્યાર પછી ધીમે 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 એ દોરાને આ ગોળાઈ વાળા જેટલો ભાગ છે ત્યાં તમારે ગોઠવીને બરાબર પકડી રાખવાનું. શું કરવાનું છે? ગાંઠ વાળો ભાગ અહીંયા રાખવાનો. ત્યાર પછી દોરાને તમારે ધીમે ધીમે આની ઉપર ગોઠવતા જવાનું છે. પછી ગાંઠવાળો ભાગને મૂકી દેવાનો, એનાથી કઈ નહીં પડે. ધીમે 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 ગોઠવતા જઈ અને જ્યાં એન્ડ આવે છે ગોળાવાળા ભાગમાં ત્યાં તમારે બરાબર પકડી દેવાનું. પછી ગાંઠવાળા ભાગથી જ્યાં ભેળપૂરમાં આપણે ગોળાઈ પૂરી થાય છે ત્યાં સુધીનું અંતર આપણે સ્કેલમાં, આપણે જે સ્કેલ છે ને એના ઉપર તમારે ગાંઠવાળો ભાગ અહીંયા ઉપર રાખવાનો અને બીજો જે તમારે હાથથી જે છેલ્લો ભાગ પકડેલો છે એને તમારે અહીંયા ક્યાં રાખવાનો? સ્કેલ ઉપર.
હવે જોવાનું કે કેટલા સેન્ટીમીટર નો દોરો થાય છે, કેટલા સેન્ટીમીટર નો દોરો થાય છે. ત્યાર પછી ભેળ ફૂટ થી ઢોકળા બાર સુધી નું અંતર એ તમારે સ્કેલ થી માપી લેવાનું છે. જો પાઠ્યપુસ્તક માં થોડો ફેરફાર છે કે આ જે ભેળ ફૂટ અને ઢોકળા બાર નું અંતર છે ને એ 2.5 સેન્ટીમીટર બતાવે છે. કેટલું બતાવે છે? 2.5 સેન્ટીમીટર બતાવે છે. અને જે ગોળાય વાળો ભાગ છે ને એ 6 સેન્ટીમીટર બતાવે છે. કેટલો બતાવે છે? 6 સેન્ટીમીટર છે એ બતાવે છે. એટલે કુલ કેટલું થશે? 8.5 સેન્ટીમીટર. હવે જો પ્રમાણમાપની દ્રષ્ટિએ આપણે કરીએ તો 85 કિલોમીટર થાય છે. કેટલો થાય છે? 85 કિલોમીટર જેટલું થાય છે. પણ આપણે છે એ થોડોક ફેરફાર હોવાને કારણે આપણી રીતે આપણે છે એ જલદીપુર ગોઠવવાનું છે. ભલે 35 કિલોમીટર થી વધારે અંતર થશે પણ આપણે બરાબર જલદીપુર થી છોલાભાઈ પણ એટલો થાય, જલદીપુર થી ઢોકળા બાદ પણ એટલો થાય એ અંતર આપણે શું કરવાનું છે? જલદીપુર આપણે ગોઠવી દેવાનું છે. બરાબર લગભગ 85 કિલોમીટર જેટલું થાય છે. ને તમે એને ભાગ પાડો તો કેટલા થશે? લગભગ 42-43 કિલોમીટર જેટલું થાય. પણ આપણે એટલે છે 4.2 કે 4.3 આવે ને ત્યાં તમારે અંતર બે બાજુથી કરવાનું છે. લગભગ જલેબીનો છે એ અહીંયા બતાવશે ત્યાં આપણે જલેબીનો જે કરીએ. પાઠ્યપુસ્તકના નકશામાં તમારે આ જગ્યાએ જેનું નિશાન કરવાનું છે. બરાબર બરાબર યાદ રાખજો. અહીંયા તમારે 4.2 કે 3 સેન્ટીમીટરનું માપ લઈ બંને બાજુથી સરખું થાય એ રીતના તમારે જલેબીપુર ગોઠવી દેવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ભેલપુર અને છોલાઘાટ વચ્ચેના. આ ભેલપુર છે ત્યાંથી છોલાઘાટ વચ્ચેનું જે અંતર છે એની રસ્તાની લંબાઈ માપવાની છે. મેં તમને આગળ કહ્યું એ રીતના તમારે દોરીની મદદથી આ ગોળાવાળો ભાગ છે એ માપવાનો છે. પછી એ આખા દોરાને શું કરવાનું? સ્કેલ ઉપર મૂકવાનું. પેલા ગાંઠવાળો ભાગ છે એને એક પેલો સેન્ટીમીટર ચાલુ થાય ત્યાંથી જેટલે થાય ત્યાં સુધી આપણે તમારે દોરીથી માપ કરવાનું છે. તો લગભગ છે 6 સેન્ટીમીટર બતાવશે. કેટલું બતાવશે? 6 સેન્ટીમીટર. છોલાઘાટ અને ભેલપુર વચ્ચેનો જે ગોળાય વાળો રસ્તો છે એ તમે દોરાથી માપ કરશો તો 6 સેન્ટીમીટર જેટલું માપ બતાવે છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે કોઈ ગોળાવાળી વસ્તુઓનું જે માપ કરવાનું આવતું હોય ત્યારે આપણે દોરીની મદદથી કે દોરાની મદદની ઉપયોગ કરી અને આપણે એનું વાસ્તવિક અંતર છે સેન્ટીમીટરમાં એને માપવાની કોશિશ કરીશું. બરાબર તો તમને આ બધા છે નકશામાં જે સ્થળના નામ આપેલા છે એના વચ્ચે અંતર છે જે આપણે અહીંયા ખમણપુર જલદીપુર કે જે શોધવેલી એ આપણે દર્શાવેલા એના પરથી આપણું કિલોમીટરનું માપ છે સેન્ટીમીટરનું માપ છે એ બધું જાણી લીધું. વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે કોઈ પણ તમારી રીતે નકશા બનાવી શકો છો. પ્રમાણમાં પણ તમારે બનાવી અને તમારે છે વધારે દાખલાની ગણતરી છે કે સેન્ટીમીટરનું કિલોમીટરમાં કેવી રીતના આપણે રૂપાંતર કરી શકીએ એ પણ માહિતી તમે નકશા દ્વારા તમારી રીતે તમે નકશા બનાવી અને કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આવતા ક્લાસમાં આપણે આગળ છે એક સ્કૂલનો નકશો છે એ જોવાનો છે. આપણી સ્કૂલનો પણ આપણે જોશું અને આપણે જે પાઠ્યપુસ્તકમાં સ્કૂલનો નકશો આપેલો છે એના વિશે પણ માહિતી મળશું. તો આગળ થોડીક નજર કરી લેજો તેથી સમજવામાં મજા આવે. તો વિદ્યાર્થી મિત્રો આગળના ક્લાસમાં મળીશું. જય મહાદેવ.